તાપી જિલ્લામાં ચકચાર મચાવી દેનારી ઘટના બની. વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં કામ કરનાર કર્મચારીના પતિએ પ્રથમ પોતાને આગ લગાવી પત્નીને પણ સાથે સળગાવી દેતા બંનેનું મોત. વાલોડ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગતરોજ સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં મોજે વાલોડ ટાઉનમાં આવેલ વાલોડ તાલુકા પંચાયત કચેરીના પહેલા માળે લોબીમાં આરોપી અમિતભાઈ અનિલભાઈ પટેલે પોતાની પત્ની મયુરિકાબેન અનિલભાઈ ગામિત ઉર્ફે મયુરિકાબેન અમિતભાઈ પટેલ ના ઉપર કોઈકના સાથે આડા સંબંધ હોવાની શંક વહેમ રાખી તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે પ્લાસ્ટિકની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરી લાવી મયુરિકાબેન કે જેઓ તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા તેમના શરીર ઉપર કોઈક જ્વલનશીલ પ્રવાહી છાંટી લાઇટર વડે આગ ચાંપી સળગાવી દઈ મયુરિકાબેનનું સ્થળ ઉપર મોત નિપજાવી દીધું હતું. તેમજ પતિ અમિતભાઈએ પણ પોતે પોતાના શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી લાઇટર વડે આગ ચાંપી શરીરે ગંભીર રીતે દાઝી જઈ પોતે સ્થળ ઉપર મરણ નિપજાવી જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી વ્યારાના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો. વાલોડ પોલીસે હરદીપસિંહ છત્રસિંહ ગરીબની ફરિયાદના આધારે ઇપીકો કલમ 302 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ એનજે પંચાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. હંસરાજ પાડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી.